नमस्कार मित्रों, धोरण 11 विषय बीए ने प्रकरण चाले छे 5મું ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1। હવે આપની પાસે જે અભ્યાસક્રમ ઓછો થયો છે ચાલુ વર્ષે એની માહિતી આપની પાસે આવી ગઈ છે, પણ મિત્રો એમાં આપણા બે સવાલ ચાલી ગયા છે, ભાગીદારી પેઢીના પ્રકારો અને ભાગીદારી પેઢીની નોંધણી વિશે નોંધ લખો, એ ફક્ત ચાલુ વર્ષે નથી તો એ ધ્યાન રાખજો, ને આવતીકાલે સવાલ ચાલશે ભાગીદારીનું કરારનામું, તો એ સવાલનો જવાબ પણ ફક્ત આ ચાલુ વર્ષે કોરોનાને કારણે નથી, બરાબર। તો મિત્રો એનો આજે સવાલ ફક્ત માહિતી માટેનો છે, એ જોવાનો છે ભાગીદારી પેઢીની, કારણ કે આવતા વર્ષના છોકરાઓ માટે આ કામનો જે સવાલનો જવાબ, અને તમને માહિતી માટે કે ભાગીદારી પેઢીની નોંધણીની ફાયદા કયા થતા હોય છે તે જ સમજાવો। હવે જો તમે ભાગીદારી પેઢીની નોંધણી, આપણે બધાને ખબર છે કે ફરજિયાત નથી પણ હિતાવહ છે, તો ફાયદા શું થતા હોય છે? તો હું ભાગીદાર છું, તો હું ભાગીદાર તરીકે મારે કોઈ ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડવો હોય તો ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકું છું, કોઈ ભાગીદાર બીજા ભાગીદાર સામે કે પેઢી સામે દાવો માંડવો હોય તો દાવો માંડી શકે છે, કોઈ ભાગીદાર પોતાના હિસ્સા માટે અડાલતમાં માંગણી કરવી હોય તો કરી શકે છે, જો નોંધણી કરાવેલી હશે તો જાહેર જનતાને પણ પેઢીના અસ્તિત્વની જાણ થઈ શકે છે, અને ભાગીદાર જો કોઈ નિવૃત્ત થતો હશે તો આ નિવૃત્ત થતો ભાગીદાર પણ નોંધણી કરાવેલી હશે તો પોતાની જવાબદારી માટે મુક્ત થઈ શકે છે, કે હું રાજીનામું આપું છું, હવે મારી જવાબદારી મુક્ત થઈ રહ્યો છું। એમ 5 મુદ્દા છે, કયા? તો પોતાના લેના અંકે પેઢી ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે છે, પહેલા પેઢીની વાત કરે છે કે પેઢી છે એ બીજા કોઈ પણ ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે છે, એ ભાગીદારની વાત કરે છે કે પેઢીનો કોઈ પણ ભાગીદાર એ બીજા ભાગીદારો કે પેઢી સામે દાવો માંડી શકે છે, પહેલા પેઢીની વાત કરી કે પેઢી ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે છે, એ ભાગીદારની વાત કરે છે કે ભાગીદાર બીજા ભાગીદાર સામે અથવા તો પેઢી સામે દાવો માંડી શકે છે, અને ત્રીજું કહે છે ભાગીદાર પોતાના અધિકાર માટે અને હિસ્સા માટે પણ અદાલત પાસે ન્યાય માંગી શકે છે, કે મારા અધિકારો છે, મારો આ હિસ્સો છે એના માટે પણ જો નોંધણી કરાવેલી હશે તો અડાલતમાં ન્યાય માંગી શકે છે। પહેલા કોણ યાદ રાખો, પેઢી ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે છે, ભાગીદાર પેઢી સામે અથવા તો અન્ય ભાગીદાર સામે દાવો માંડી શકે, બીજા ભાગીદાર સામે દાવો માંડી શકે છે, અને ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે શું છે અડાલતમાં દાવો માંડી શકે છે, ન્યાય માંગી શકે છે। નિવૃત્ત થતો ભાગીદાર છે એ જાહેર જનતાને નોટિસ આપીને કે ભાઈ અત્યારે હું નિવૃત્ત થઈ રહેલો છું, હું મારી જવાબદારીમાંથી મુક્ત થઈ રહ્યો છું, હવે નોંધણી કરાવેલી હશે તો, બરાબર, એટલે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે, એટલે નિવૃત્ત ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે, અને નોંધણી કરાવવાથી જાહેર જનતાને પણ પેઢીના અસ્તિત્વની જાણ થાય છે। તો મિત્રો 5 મુદ્દા ફટાફટ એકવાર, લેના અંકે પેઢી ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે છે, ભાગીદાર પેઢી સામે કે બીજા ભાગીદારો સામે દાવો માંડી શકે છે, ભાગીદાર પોતાના અધિકારો માટે અને હિસ્સા માટે અદાલતમાં ન્યાય માંગી શકે છે, પછી નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપીને શું કરી શકે છે, પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે, અને જો નોંધણી કરાવેલી હશે તો જાહેર જનતાને પણ પેઢીના અસ્તિત્વની જાણ થાય છે। તો મિત્રો યાદ રાખજો કે આ પેઢીના પ્રકારો જે આગળ ચાલી ગયો છે એ પણ નથી આ ચાલુ હશે, આ ભાગીદારી પેઢીની નોંધણી વિશે નોંધ લખો એના પહેલા ચાલી ગયો એ પણ નથી, આજે આ જે નોંધણીનો ફાયદા ચલાવ્યો છે એ પણ આ ચાલુ વર્ષ માટે નથી, આના પછીનો જે સવાલ ચાલશે ભાગીદારી કરારનામું એ પણ સવાલ હશે નહીં, ફક્ત ચાલુ વર્ષ માટે, એના પછીના જે બે સવાલ ચાલશે એ યાદ રાખજો, બરાબર, વ્યક્તિગત અને ભાગીદારીનો તફાવત ને બે વિધાન હશે તે એ યાદ રાખવાના રહેશે, એની સાથે આપણો ચેપ્ટર કમ્પ્લીટ થશે, તો થોડા સમય પછી મળીશું મિત્રો, જય શ્રી કૃષ્ણ।